જયતી ધન્યતાલયાખ્યમ જયતિ જયતિ ધન્ય ધામ વૃત્તાલયાખ્યમ જયતિય ધન્ય સ્થિત સાધુ વૃંદમ જયતિ જયતિ ધન્ય તથિત કી બધા જોરથી જય બોલો બોલો શ્રી લક્ષ્મી નારાયણ દેવ શ્રી સ્વામી નારાયણ ભગવાન વિક્રમ સંવત બે હજાર ઓગણ્યાસી ફાગણ સુધી પૂનમ ના પવિત્ર દિવસે શ્રી વડતાલ ધામમાં બિરાજમાન

કથાના વક્તા પૂજ્ય પીપી પી સ્વામી રામપુરા મંદિરના કોઠારી શ્રી પૂજ્ય ચેરમેન શ્રી પૂજ્ય સદગુરુ બાપુ સાવામી પૂજ્ય વિષ્ણુ સામી પૂજ્ય હરિઓમ સ્વામી વડતાલ મંદિરના ઉત્સાહી કોઠારી સન સામી સૌ પૂજ્ય પીપી સ્વામીની પ્રેરણાથી રંગોત્સવના બનેલા યજમાનો શ્રીજી મહારાજના લાડીલા સંતો અને પૂનમિયા સૌ હરિભક્તો રંગોત્સવનો લાભ લેવા પધારેલા સૌ ભાવિક ભક્તો ભાઈઓ બહેનો સ્વામિનારાયણ ભગવાને જીવનમાં ઘણા બધા રંગોત્સવ કર્યા એમાં વડતાલ ધામમાં વિક્રમ સંવત અઢારસો ને બોતેર ની સાલમાં તો સાલમાં એક વખત અને એક વખત કુબેરભાઈ રંગોત્સવ કરાયા એ સંપ્રદાયના ઇતિહાસમાં પ્રસિદ્ધ સદ્ગુરુ સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી એ પહેલા વર્ષે કાચા હોજ ચણ્યાતા જ્ઞાન બાગમાં એ હોજ બીજા વર્ષે મહારાજે પાકા કરવા કયા અને આજે પવિત્ર બંને હોજ આપણને દર્શન આપી રહ્યા છે સૌભાગ્યશાળી છીએ કે બસો વર્ષના ઇતિહાસમાં આપણે ખૂબ નજીકમાં ભગવાનની કૃપાથી મનુષ્યનો જન્મ પામ્યા છીએ ને એમાં સ્વામિનારાયણ ભગવાનની આપણને ઓળખાણ થઈ છે એમાં એ મૂળ સંપ્રદાયની વડતાલની ઓળખાણ થઈ હોવાના કારણે ભગવાન સ્વામિનારાયણની કરેલી જે બધી જીવના કલ્યાણ અર્થેની લીલાઓ છે એ આપણને જોવા મળે છે સાંભળવા મળે છે એના દર્શન થાય છે અને એના પ્રતિક રૂપે ઉજવાતા એ પવિત્ર સ્થાનના ઉત્સવોનો આપણને લાભ મળે છે એટલે આપણે ભાગ્યશાળી છીએ સ્વામિનારાયણ ભગવાન સ્વામિનારાયણ ભગવાનના મોટા નંદ સંતોએ જે અથાગ મહેનત કરી અને આ દિવ્ય સંપ્રદાય સ્વામિનારાયણ ભગવાને કરેલી લીલાઓની સ્મૃતિ સ્વામિનારાયણ ભગવાનના કરેલા મંદિરો એમની આપેલી મૂર્તિ એમના સ્થાપિત કરેલા આચાર્ય મહારાજ એની પરંપરાના સંતો હરિભક્તો સાંખ્યોગી બહેનો આ બધો આપણો જે સ્વામિનારાયણ ભગવાનનો જે દિવ્ય કલ્યાણકારી સંપ્રદાય એનો આપણે સૌ લાભ લઈ રહ્યા છીએ સ્વામિનારાયણ ભગવાન આ વડતાલમાં રંગોત્સવ કરતા ત્યારે કોઈ પ્રાંતના ના હરિભક્તો એવા નતા જે વડતાલ ના આવ્યા હોય ચરોતરના હરિભક્તો રહેતા મારવાડના મધ્યપ્રદેશના ગુજરાતના ઉત્તર ગુજરાતના કચ્છ કાઠિયાવાડના સુરઠના હાલારના જેટલા પ્રદેશો કહેવાય ગુજરાતમાં કાનમ વાકડ વઢિયાર ચુવાર બધા પ્રદેશોના હરિભક્તો વડતાલમાં આવતા અને શ્રીજી મહારાજના રંગોત્સવનો એમણે લાભ લીધો હતો ઉત્સવ જ્યારે પત્યો ત્યારે ભગવાન સ્વામિનારાયણે જે રંગ છાંટ્યો એનાથી ભૂમિ જે ભીની થઈ ભૂમિમાં જે કાદવ થયો કાદવને પણ ભરીને લઈ ગયા પોતાની સાથે ભગવાન જે રંગ છાંટ્યો નંદ સંતોએ ઝીલ્યો સ્વામિનારાયણ ભગવાને જે ફાટો ભરી ભરી અને રંગને છાંટ્યો એને હાથમાં ઝીલી અને રાખી મૂક્યો આજે એ પ્રસાદીના રંગની શિષ્યો અક્ષર ભુવનમાં એ રંગ પ્રસાદી નો શ્રીજી મહારાજ નો ગુલાલ સચવાઈ રહ્યો છે આપણા જે જે સિંહાસનો છે છે ત્યાં એ રંગ રંગ રહ્યો સ્વામિનારાયણ ભગવાને સ્વામીનારાયણ ભગવાન વડતાલ ના અક્ષર ભુવનમાં આપણને દર્શન આપે છે ભગવાન સ્વામિનારાયણે એક બાજુ હરિભક્તો ની સાથે પોતે રહ્યા બીજી બાજુ બ્રહ્માંડ સ્વામી આનંદાન સ્વામી નિત્યાન સ્વામી મુક્તાનંદજી વિગેરે ભગવાનના મોટા સંતો રહ્યા બે પાઠ પાડી અને સરસ મજાનો રંગોત્સવ કર્યો સ્વામિનારાયણ ભગવાને પંચાળાની અંદર પણ રંગનો ઉત્સવ કર્યો પણ આ શિરમોળ કોઈ રંગનો ઉત્સવ હોય જે સંપ્રદાયના ઇતિહાસમાં અદ્વિતીય ઐતિહાસિક અને અલૌકિક હોય કે જ્યાં જીવના ગયા અનેક જન્મોના ખાતા ભગવાને બંધ કર્યા હોય અને આ જીવાત્માઓને પવિત્ર બનાવીને અક્ષરધામના અધિકારી બનાવ્યા હોય તો એ વડતાલ નો ભવ્ય અઢારસો ને તો રંગોત્સવ હતો બહુ દિવ્ય રંગોત્સવ મહારાજે વડતાલમાં કરાવ્યા છે આચાર્ય મહારાજે જે ઉક્તિ કઈ બામણ ગામ ને બોચાસણે સત્સંગી સારા સહી પણ જળ છાયા જુગતી વડતાલ જેવી બીજે નહીં હડતાલમાં જળ અને છાયાની ઝુકતી હતી એને પરિણામે સરસ મજાના ઉત્સવો થતા ભગવાન સ્વામિનારાયણના કરેલા ઉત્સવોની ઝાંખી અત્યારે આપણને થઈ રહી છે આ દિવ્ય પરંપરા હજારો વર્ષથી ભારતમાં ચાલી આવે છે ભગવાન શ્રી કૃષ્ણ નારાયણે રંગોત્સવ કર્યા છે ભગવાન સ્વામિનારાયણે રંગોત્સવનો જે મહિમા કર્યો એનાથી વિશેષ ફૂલદોલના ઉત્સવના મહિમા કર્યા છે જ્યારે જ્યારે પણ ભગવાન સ્વામિનારાયણે રંગોત્સવ કર્યા ત્યારે આવતીકાલે શ્રી નરનારાયણ દેવની જયંતિ છે ભગવાન સ્વામિનારાયણ એ આ પૃથ્વી ઉપર પધાર્યા ત્યારે શ્રી નરનારાયણ દેવને નિમિત્ત બનાવી દુર્વાસાના શ્રાપ ને નિમિત્ત બનાવીને પૂર્ણ પુરુષોત્તમ પધાર્યા છે આ પૃથ્વી ઉપર શ્રીજી મહારાજ

એનાથી થતા જાણે અજાણે પાપની નિવૃત્તિના અર્થે નરનારાયણ દેવ દેવ બદ્રિકાશ્રમમાં તપ કરે છે ભગવાન નરનારાયણ દેવનો સ્વામિનારાયણ ભગવાન પૃથ્વી ઉપર રહ્યા ત્યાં સુધી દોલામાં એમને પધરાવીને ઉત્સવ કરતા તો વડતાલમાં પણ શ્રી નરનારાયણ દેવને પધરાવીને શ્રીજી મહારાજે ઉત્સવ કર્યા છે ને દોલામાં પછી સંતોએ શ્રીજી મહારાજને પધરાવ્યા છે અને બાર બારણાનો એ હિંડોળો આપણને અત્યારે પણ અક્ષરભુવનમાં દર્શન આપી રહ્યો છે સદ્ગુરુ નિષ્કુળાનંદ સ્વામી કાશીપુરાના સુથાર સંજાયાના સુથાર ભક્તોએ સરસ મજાના હિંડોળા તૈયાર કર્યા હતા અને આનંદ સ્વામીએ આ ભવ્ય આખા રંગોત્સવની તૈયારી કરી હતી ત્રણ લાખ થી વધારે મનુષ્યો વડતાલની અંદર આવ્યા નિષ્કુળાનંદ સ્વામી લખ્યું એ જમાનાના શબ્દો પ્રમાણે તળપદી શબ્દો પ્રમાણે લક્ષાવધી મનુષ્યોએ શ્રીજી મહારાજ નું પૂર્ણ પુરુષોત્તમ પણ દરેક હરિભક્ત પોતાની સાથે શ્રીજી મહારાજ માટે ગુલાલ લાવ્યા હતા એ ગુલાલને લીધા છે અને મહારાજે દરેકની ઈચ્છાઓ પૂરી કરી સદ્ગુરુ મુક્તાનંદ સ્વામી આરતી ઉતારી એ પવિત્ર આરતી

લક્ષ્મીનાથ દેવના મંદિરને શ્રીજી મહારાજે પધરાવેલા પોતાના અપર સ્વરૂપને જ્યારે બસો વર્ષ પૂર્ણ થાય છે ત્યારે સૌ હરિભક્તોને સંતો કમર કસે આવો અવસર આપણને ફરી ફરીને મળશે નહીં આ મંદિરની આ દેવની આ વડતાલની ને સ્વામિનારાયણ ભગવાનના મૂળ સંપ્રદાયની સેવા કરવાનો અવસર આપણને બસો વર્ષે મળી રહ્યો છે ત્યારે આપણે તન મન અને ધન થી શ્રી લક્ષ્મીનારાયણ દેવની સેવા કરીએ એવો ભાવ એવો પ્રેમ એવી શ્રદ્ધા વ્યક્ત પરમ પૂજ્ય પીપી સ્વામી એ બહુ વિશ્વપ્રકાશદાસજી જેઓ મહાન વિદ્વાન હતા પૂજ્ય પીપી સ્વામીને શ્રીમદ ભાગવતજીના બાર સ્કંદ બારે સ્કંદના તમામ અધ્યાયોના મોટા ભાગના અધ્યાયોમાંથી બે પાંચ બે પાંચ શ્લોકો એમને મુખપાઠ કરાવ્યા હતા અને સદગુરુના દિવ્ય આશીર્વાદ થી તેઓ તરીકે જલગામનું જે અદ્વિતીય મંદિર બની રહ્યું છે એ સદગુરુ બ્રહ્માંડ સ્વામી સદગુરુ વૈષ્ણવાન સ્વામી સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીની હરોળની સેવા થાય એવું દિવ્ય મંદિર આ મંડળના હાથે થઈ રહ્યું છે એમના હસ્તે આ આ વખતનો સુંદર મજાનો રંગોત્સવ જ્યારે રહ્યો છે ત્યારે અને આવતા વર્ષે પદયાત્રા હરિભક્તોને વડતાલ લાવી અને જલગામના મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા જે છે એની પૂર્ણાહુતિ અહીં કરવાના છે ત્યારે સમગ્ર મંડળને ખૂબ ખૂબ ધન્યવાદ આપું સાથે જોડાયેલા અહીંયા ઉપસ્થિત શ્રી વાસુદેવ શેઠ જામરે નીડુ મહાજન અને બાકી બધા મહારાષ્ટ્ર થી આવેલા સૌ હરિભક્તોને ધન્યવાદ આપી જે હરિભક્તો એ રંગોત્સવ નો દિવ્ય લાભ લીધો છે આ ફરી એક દેવ નું મંદિર જે સુવર્ણ થી જળળી રહ્યું છે ક્યારેય વિસરાય નહીં લક્ષ્મીનારાયણ દેવ ની મૂર્તિ દ્વારિકાધીશ ની મૂર્તિ રાધા કૃષ્ણ દેવ હરિકૃષ્ણ મહારાજ ધર્મ ભક્તિ વાસુદેવ આ મંદિર નો ચોક આ મંદિરમાં પ્રદક્ષિણામાં રહેલી શિક્ષાપત્રીનો જ્યાં લખવાનો સંકલ્પ કર્યો છે છત્રી શ્રીજી મહારાજે જ્યાં આચાર્ય મહારાજ એ છત્રી જ્ઞાનબાગ જ્ઞાનબાગની બેઠક જ્ઞાન બાગમાં થયેલા રંગોત્સવના ના બંને કુંડો ગોમતીજી પ્રસાદીની ધર્મશાળા અને આ હરિમંડપ ક્યારેય પણ જીવનમાંથી વિસરાય નહીં એવું શ્રીજી મહારાજ સૌ હરિભક્તો પર કૃપા કરે એટલી પ્રાર્થના જયારે